નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 1-2-3 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરબિડીયુ નંબર 58 લેવાનો છે, બરાબર છે? પરંતુ તેની વાતમાં આગળ વધીએ એ પહેલાં, ગઈકાલે જે પરબિડીયુ નંબર 57 હતો તેમાં જે જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આ બે મિત્રોને આજના બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. તો બંને મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ, બરાબર. એ ઉપરાંત મિત્રો, આપણે આપણા સૂચનોને ફોલો કરવાના છે, કરતા રહીશું અને વાત કરીએ આજના પરબિડીયાના પ્રશ્નોની, બરાબર. મિત્રો, આજે થોડુંક કામ વધારે આપું છું, કારણ કે થોડોક સમય ઓછો છે અને હું પોતે ઇલેક્શન ડ્યુટીમાં થોડોક રોકાયેલો છું, કે જેને કારણે પૂરતો સમય તમને આપી શકતો નથી. પરંતુ ખાસ સમજાવવાનું કે મિત્રો, અહીં આજે આપણે તમને 4 પ્રશ્નો આપું છું. ચારે ચાર પ્રશ્નો આપણા છેલ્લા ચેપ્ટરના છે, એટલે કે અંતઃસ્થાવી તંત્રના છે, બરાબર. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે ચારે ચાર પ્રશ્નો અગત્યના છે. બીજી વાત, ચારે ચાર પ્રશ્નો 3-3 ગુણના પ્રશ્ન તરીકે, કોઈ વખત 5 ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય, બરાબર. બીજી એક વાત મિત્રો, અહીં જે ચારે ચાર પ્રશ્નો આપું છું એ ચારે ચાર પ્રશ્નો તમારે ટેક્સ્ટબુકમાંથી થિયરીની જેમ લખો તો પણ વાંધો નહીં, અને ચાર્ટ સ્વરૂપે તમારી રીતે બનાવી અને ઇઝી ફોર્મેટમાં યાદ રાખવા માટે બનાવો તો પણ વાંધો નહીં, બરાબર છે. મુદ્દો શું છે, એ ચારે ચાર પ્રશ્નો જે છે એમાં જે જે હોર્મોન્સ આપેલા છે એ દરેકના ફૂલ ફોર્મ્સ, દરેકના કાર્ય આવી જવા જોઈએ, આપણી માર્કિંગ સ્કીમ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. ચારે ચાર પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, નોંધ લખો સ્વાદુપિંડના અંતઃસ્રાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન, નોંધ લખો પિચ્યુટરી ગ્રંથિ અને તેના અંતઃસ્રાવો. ત્રીજો પ્રશ્ન, થાઇરોઇડ ગ્રંથિ અને તેના અંતઃસ્રાવો. અને છેલ્લો પ્રશ્ન છે તે એડ્રીનલ ગ્રંથિ અને તેના અંતઃસ્રાવો, બરાબર છે. મિત્રો, કામ ઘણું વધી જશે, પરંતુ ચારે ચાર પ્રશ્નો અગત્યના છે. ખાસ સમય આપી અને 4 પ્રશ્નો આજે તૈયાર કરી લેજો, બરાબર છે. આપવા લાસ્ટ વીક છે એટલે થોડી ખેંચાખેંચી છે કે બાકીના પ્રશ્નો બને એટલા તમારી પાસે પહોંચાડી આપું, કે જેને કારણે તમારી ફર્સ્ટ એક્ઝામ અને ફાઇનલ એક્ઝામ જે આવી રહી છે તેના માટે તમને ફાયદો થાય, ક્લિયર. તો મિત્રો, આજે વધુ કાંઈ બીજી ચર્ચા નથી કરવાની, અને આમાંથી જે નીટ રિલેટેડ પ્રશ્નો મળે છે એ તમે ચાર્ટ સ્વરૂપે પ્રિપરેશન કરશો તો 100% એમાંથી તૈયાર થઈ જશે, બરાબર છે. થોડોક સમયનો અભાવ હોવાને કારણે આજે નીટ રિલેટેડ પ્રશ્નો આપી શકતો નથી, પરંતુ આપણી જે બાયો ક્વિઝ શરૂઆત થઈ ગઈ છે એ બાયો ક્વિઝ સિરીઝમાં તમને આ ચેપ્ટરના પ્રશ્નો નીટ રિલેટેડ મળી રહેશે, બરાબર છે. તો એમાં જોડાયેલા રહેજો અને બીજા મિત્રોને પણ જોડવાનો પ્રયાસ કરજો, ક્લિયર. તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.